બનાસકાંઠાથી બનાસકાંઠાના કાંકરેજના ટોટાણા પાસે કેનાલમાંથી એક લાશ મળી આવી છે. હાથપગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે. હત્યા કર્યા બાદ મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હોવાની પોલીસને આશંકા છે. હાલમાં પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. અમારી સાથે જોડાયા છે સંવાદદાતા ભરત સુંદેશા. ભરત, જે લાશ મળી આવી છે હાથપગ બાંધેલી હાલતમાં, શું વધુ વિગતો, કોની લાશ છે તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ? અમિતા, જે લાશ મળી આવી છે તે કાંકરેજના ટોટાણા પાસે જે નર્મદાની મુખ્ય કેનાલમાંથી ત્યાંથી મળી આવી છે. જે લાશ હતી તે હાથપગ બાંધેલી હાલતમાં નહેરની અંદર જોવા મળી હતી, જેથી ગ્રામજનોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસની હાજરીમાં લાશને બહાર કાઢવામાં આવી. યુવાનની લાશ છે તેના હાથપગ બાંધેલી હાલતમાં છે અને તેની હત્યા કરીને ફેંકી દીધા હોય એવી અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે. પોલીસે આ યુવકના પરિવારની શોધખોળ કરી છે. હજી સુધી કોઈ પણ પરિવારની જાણવા મળ્યું નથી અને હાલ પોલીસે જે લાશ હશે તેને પીએમ હશે ખરા સિવિલમાં લઈ ગયા છે અને વધુ તપાસ હાલ ખરા પોલીસ ચલાવી રહી છે. જી ભરત, આભાર આપનો જાણકારી આપવા બદલ. તો જે યુવકની લાશ મળી આવી છે તેની હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે તેની હત્યા કરવામાં આવી છે કે કેવી રીતે તેનું મૃત્યુ થયું છે. હાલ તો આ યુવક કોણ છે, તેના પરિવારજનો ક્યાં છે, તેની શોધખોળ પોલીસે હાથ ધરી છે.